ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિરઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું ઇમ્તિયાઝ સર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર બે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે જોતા હોઈએ છીએ કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં કેટલાક પાયાના ખ્યાલો અને તેનો વિસ્તૃત અર્થ સમજી લેવો જરૂરી છે કારણ કે આ ખ્યાલો વારંવાર અર્થશાસ્ત્રમાં ઉપયોગ બનતા હોય છે ઉપયોગમાં આવતા હોય છે માટે જ અર્થશાસ્ત્રને લગતા કેટલાક શબ્દો મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે આપણે અભ્યાસ કરવા કરીશું મિત્રો આજે આપણે સૌથી પહેલા કિંમત અને મૂલ્ય વિશે સમજીશું જેને અંગ્રેજીમાં કેવું હોય તો વેલ્યુ આપણે રોજિંદા જીવન વ્યવહારમાં કિંમત અને મૂલ્યને લગભગ શબ્દ તરીકે વાપરીએ છીએ આ વસ્તુ મૂલ્યવાન છે આ વસ્તુ કિંમતી છે આનું મૂલ્ય ખૂબ જ વધારે છે આની કિંમત વધારે છે વગેરે વાક્યોમાં કિંમત અને મૂલ્યને લગભગ સમારનાથી શબ્દ બનાવી દેવાયા છે પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં તેને જુદા અર્થમાં સમજવા જરૂરી છે કિંમત અને મૂલ્યનો જુદો સ્પષ્ટ અર્થ સમજવા માટે પહેલાં મૂલ્યનો અર્થ સમજવો જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સૌથી પહેલાં મૂલ્યનો અર્થ સમજીશું ત્યાર પછી કિંમત વિશે સમજીશું વ્યવહારના મૂલ્ય બે રીતે જોવા મળે છે એક છે ઉપયોગિતા મૂલ્ય અને બીજું છે વિનિમય મૂલ્ય આ બંનેનો અર્થ આપણે સમજીએ સૌથી પહેલા છે ઉપયોગિતા મૂલ્ય ઉપયોગિતા મૂલ્ય કોને કહેવામાં આવે છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે શું કહે છે કે વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે દાખલા તરીકે ખોરાક પાણી સૂર્યપ્રકાશ હવા ખૂબ જ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે મિત્રો આપણે જોઈએ છીએ કે આ બધી જ જે વસ્તુઓ છે એ વસ્તુઓનું જે મૂલ્ય છે એ ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે ખોરાક તો માનવ જીવનને ટકી રહેવા માટે ખોરાક જરૂરી છે હવા જરૂરી છે તો આ જે બધી વસ્તુઓ છે એ ખૂબ ઉપયોગીતા મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે ત્યાર પછી બીજા નંબરે છે વિનિમય મૂલ્ય તો વિનિમય મૂલ્ય કોને કહેવામાં આવે છે વસ્તુ કે સેવા આપીને તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય ત્યારે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળે છે તે જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે અહીંયા શું કહે છે કે એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા જે મેળવવામાં આવે છે તો તે કેટલા એકમમાં મળે છે તો તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં ચોખા મળશે તે ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે એટલે કે એક કિલો ઘઉં આપીને એ આપણને કેટલા ચોખા આપશે એ વિનિમય મૂલ્ય દર્શાવે છે ત્યાર પછી આપણે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ તપાસીશું એટલે કે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ શું રહેલો છે એના વિશે જોઈશું સૌથી પહેલા છે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં પણ જેનું વિનિમય મૂલ્ય છે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે એટલે કે અહીંયા સમજવાનું છે કે જેનું ઉપયોગિતા મૂલ્ય છે તેનું વિનિમય મૂલ્ય ચોક્કસપણે હશે તેમ કહી શકાય નહીં પણ જેનું વિનિમય મૂલ્ય છે તે ઉપયોગિતા મૂલ્ય હશે તેવું ચોક્કસપણે કહી શકાય છે તો આ પહેલો સંબંધ થયો ઉપયોગિતા મૂલ્ય અને વિનિમૂલ્ય વચ્ચેનો બીજા નંબરે છે ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો અંકુશ ન હોય તો આવી વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે છે દાખલા તરીકે સૂર્યપ્રકાશ હવા પાણી વગેરે અહીંયા આપણે સમજવાનું છે કે જે ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય એટલે કે અમાપ હોય એટલે કે માપી ન શકાય તેટલો હોય દાખલા તરીકે જે સૂર્યપ્રકાશ છે છે હવા જેને માપી શકાતો નથી એટલે કે આનો અમાપ છે બીજું એ પણ કહે છે કે તે વ્યક્તિ કે પેઢીનો કોઈ અંકુશ હોતો નથી કોઈના કાબૂમાં હોતો નથી દાખલા તરીકે હવા સૂર્યપ્રકાશ એ કોઈ માલિકીનું નથી તો આવી જે વસ્તુઓ છે એ વસ્તુઓનું જે ઉપયોગિતા મૂલ્ય છે એ ખૂબ જ ઊંચું હોય છે પરંતુ વિનિમય મૂલ્ય ખૂબ જ નીચું હોય છે ત્રીજા છે જે વસ્તુની અછત હોય પુરવઠા ઉપર એકાદ કે થોડા લોકોનો કાબુ હોય તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છતાં તેનું વિનિમય મૂલ્ય ઊંચું હોય છે દાખલા તરીકે સોનું ચાંદી હીરા માણેક વગેરે અહીંયા આપણે સમજવાનું છે કે વસ્તુની અછત હોય એટલે કે વસ્તુ ખૂટે તેવી હોય પુરવઠા ઉપર એકાદ કે થોડા લોકોનો કાબૂ હોય એટલે કે એવી વસ્તુઓ છે કે એ વસ્તુઓની ખરીદી અમુક જ કરી શકે અમુક લોકો નથી કરી શકતા તો તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છતાં તેનું વિનિમય મૂલ્ય ઊંચું હોય છે જે આપણે ઉદાહરણમાં સમજી ગયા સોનું ચાંદી હીરા માણેક વગેરે તો આનું ઉપયોગિતા મૂલ્ય છે એ ઓછું હોય છે જ્યારે વિનિમય મૂલ્ય છે એ ઊંચું હોય છે ત્યાર પછી ચોથા નંબરે છે એક સમયે અને સ્તરે જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તેનું ભિન્ન સ્તરે તથા સમયે વિનિમય મૂલ્ય ઊંચું હોઈ શકે છે દાખલા તરીકે પાણીનું વિનિમય મૂલ્ય શૂન્ય જેવું હતું પણ હવે ચોખ્ખા પાણીની અછત વધવાથી તેનું વિનિમય મૂલ્ય વધ્યું છે તો અહીંયા સમજવાનું છે કે એક સ્તરે અથવા એક સમય જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તો બીજા સ્તરે અથવા સમયે તેનું વિનિમય મૂલ્ય ઊંચું પણ હોઈ શકે છે એક સમય હતો કે જ્યાં પાણીનું વિનિમય સંપૂર્ણપણે શૂન્ય હતું પરંતુ આજે જે પોલ્યુશનમાં વધારો થતો જાય છે અને જે પીવાનું પાણી છે શુદ્ધ પાણી છે એની અછત વધતી હોય છે જેથી વિનિમય મૂલ્ય ઊંચું જોવા મળે છે વિનિમય મૂલ્ય વધ્યું છે ત્યાર પછી છે કિંમત મિત્રો આપણે હવે કિંમત વિશે સમજૂતી મેળવીએ વસ્તુના બદલામાં નાણાંના એકમ ચૂકવવાના હોય ત્યારે વસ્તુના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમ તે વસ્તુની કિંમત દર્શાવે છે દાખલા તરીકે કોઈ એક વસ્તુ ખરીદવામાં આવે તો આ વસ્તુના બદલામાં કેટલા નાણાકીય એકમ ચૂકવવાના છે તો મિત્રો આ કિંમત દર્શાવે છે એટલે કે વસ્તુની કિંમત દર્શાવે છે બીજી રીતે આપણે સમજીએ કિંમત ખરીદી કરીએ છીએ દાખલા તરીકે પેન તો આપણે જે પેનની ખરીદી કરી તો પેનની એ વસ્તુના બદલામાં આપણે કેટલાક નાણાકીય એકમો ચૂકવવા પડે છે જેને કિંમત તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણો બીજો ટોપિક છે વસ્તુઓ અને સેવાઓ એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ તો મિત્રો વસ્તુઓ શું છે સેવાઓ શું છે એના વિશે વિશે આપણે આપણે મેળવવાની છે છે એમાં સૌથી વસ્તુઓ જોઈએ જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય તે વસ્તુઓ છે તો એ સૌથી અગત્યની બાબત કઈ આવી ભૌતિક બાબત એટલે કે જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય તે વસ્તુઓ છે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ભૂખ સંતોષવા માટે ખોરાક એ વસ્તુ છે અહીંયા જ્યારે ભૂખ સંતોષવા માટે ખોરાક ખોરાક એ શું છે વસ્તુ છે બીજા નંબરે છે સેવાઓ સેવાઓ તો મિત્રો આપણે વિશે જોઈએ જે અભૌતિક બાબત દ્વારા સંતોષાય તે સેવાઓ છે તો અહીંયા અગત્યની વસ્તુ કઈ આવી અભૌતિક એટલે કે અભૌતિક બાબતો સાથે સેવાઓ જોડાયેલી છે ફરી એકવાર આપણે સમજીએ કે જે અભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય છે તે સેવાઓ છે

ભૌતિક બાબત જોડાયેલી છે શારીરિક બાબતો જોડાયેલી છે સાથે માપી શકાય અને જોઈ શકાય એટલે કે વસ્તુઓ સાથે ભૌતિક બાબતો શારીરિક બાબતો માપી શકાય જોઈ શકાય આ બધી જ બાબતો વસ્તુઓમાં સમાવિષ્ટ થતું હોય છે દાખલા તરીકે રમવું પીવું ખાવું મુસાફરી કરવી આ બધી જ બાબતો ભૌતિક બાબતો એટલે કે શારીરિક બાબતો છે માટે ટૂંકમાં જ કહી શકાય કે ભૌતિક શારીરિક જરૂરિયાતો સંતોષે તે વસ્તુઓ છે બીજા નંબરે છે સેવાઓ તો સેવાઓની સાથે અભૌતિક માનસિક જોઈ ન શકાય અને માપી ન શકાય તો આ બધી જ બાબતો સેવાઓ સાથે સંબંધ ધરાવે છે દાખલા તરીકે શિક્ષણ તો શિક્ષણને માપી શકાતો નથી વિચારવું એ માનસિક બાબત છે માનસિક પ્રક્રિયા છે સંગીતમાંથી નીકળતો અવાજ એ જોઈ શકાતો નથી ટૂંકમાં આપણે કહી શકીએ કે માનસિક જરૂરિયાતો સંતોષનારી બાબતો એ સેવાઓ છે ત્યાર પછી આપણે વસ્તુઓના પ્રકારો વિશે જોઈશું એમાં સૌથી પહેલા છે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ એટલે કે ભૌતિકતાના આધારે બે વસ્તુઓ જોવા મળે છે એક ભૌતિક વસ્તુઓ અને બીજું છે અભૌતિક વસ્તુઓ તો મિત્રો ભૌતિક વસ્તુઓ દાખલા તરીકે દડો બેટ ટીવી ફ્રીઝ મોબાઈલ આ વસ્તુઓને માપી શકાય છે જોઈ શકાય છે તેથી તે વસ્તુને ભૌતિક વસ્તુઓ કહે છે બીજું છે અભૌતિક વસ્તુઓ જેને આપણે સેવા તરીકે પણ ઓળખીએ છીએ દાખલા તરીકે સંગીત શિક્ષણ ડાક્ટરી સલાહ વગેરે અભૌતિક વસ્તુઓ કે સેવાઓ છે ત્યાર પછી બીજા નંબરે છે સર્વ સુલભ વસ્તુઓ વસ્તુઓ અને આર્થિક તો મિત્રો જે વસ્તુ કે સેવાના પુરવઠા કોઈનો અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવા સૌને જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે પ્રાપ્ત હોય તેવી વસ્તુઓ સર્વ સુલભ વસ્તુઓ કહેવામાં આવે છે દાખલા તરીકે હવા સૂર્યપ્રકાશ મિત્રો અહીંયા સમજો કે હવા સૂર્યપ્રકાશ એ કોઈની માલિકીનું નથી અને જેટલા પ્રમાણમાં જે વ્યક્તિને જોઈએ એ પ્રાપ્ત કરી શકે શકે છે છે મેળવી તો સર્વ સુલભ વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે બીજા નંબરે છે આર્થિક વસ્તુઓ જે વસ્તુના પુરવઠાને કાબુમાં રાખી શકાય છે જેની અછત છે અને માટે જેને ખરીદ વેચાણ થઈ શકે છે તે તમામ વસ્તુઓ કે સેવાઓ આર્થિક વસ્તુ કે અછતવાળી વસ્તુઓ કહેવામાં આવે છે તો અહીંયા આપણે સમજવાનું છે કે જે વસ્તુનો પુરવઠાને કાબૂમાં રાખી શકાય જેની અછત હોય જેનું ખરીદ વેચાણ થઈ શકતું હોય તો આવા પ્રકારની વસ્તુઓને આર્થિક વસ્તુઓ અથવા અછતવાળી વસ્તુઓ કહેવામાં આવે છે દાખલા તરીકે પેટ્રોલ ડીઝલ તો મિત્રો પેટ્રોલ અને જે ડીઝલ છે એ પુરવઠાને કાબૂમાં રાખી શકાય જેની અછત છે જેનું ખરીદ વેચાણ થઈ શકે છે તો આવા પ્રકારની જે વસ્તુઓ છે જે આર્થિક વસ્તુઓ છે અછતવાળી વસ્તુઓ છે ત્રીજા નંબરે છે ટકાઉ વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ એટલે કે વસ્તુના ટકાઉપણાને આધારે તેના બે પ્રકાર પાડી શકાય એક છે ટકાઉ વસ્તુઓ અને બીજું છે નાશવંત વસ્તુઓ મિત્રો આપણે સૌથી પહેલાં જોઈએ ટકાઉ વસ્તુઓ લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય તેને ટકાઉ વસ્તુઓ કહેવામાં આવે છે દાખલા તરીકે બૂટ કપડાં ફ્રીઝ ટીવી આ લાંબા ગાળા સુધી વપરાશમાં રહી શકે તેવી વસ્તુઓ છે જેને આપણે ટકાઉ વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે બીજી રીતે આપણે સમજીએ કે બૂટ કપડાં ફ્રીઝ ટીવી તો આ લાંબા ગાળા સુધી ટકી રહે તેવી વસ્તુઓ છે તે માટે તેને ટકાઉ વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે બીજા નંબરે છે નાશવંત વસ્તુઓ તો કેટલીક વસ્તુઓ વપરાશ કરવાની સાથે જ અંત આવે છે તેને નાશવંત વસ્તુઓ કહેવામાં આવે છે એટલે કે લાંબા સમય સુધી ટકી શકતી નથી આવી વસ્તુઓને નાશવંત વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે બિસ્કીટ દૂધ ફરો જેનો સમયગાળો ઓછો હોય છે વપરાશમાં ન લો તો પણ તે લાંબા ગાળા સુધી ઉપયોગમાં રહેતી નથી તો મિત્રો અહીંયા તમે સમજી ગયા હશો કે નાશવંત વસ્તુઓ કે જે લાંબા સમય સુધી ટકી રહેતી નથી દૂધ ફરો બિસ્કિટ આ બધી વસ્તુઓ છે એનો તાત્કાલિક એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે વસ્તુઓ લાંબા સમય સુધી ટકી રહેતી નથી એટલા માટે આ વસ્તુઓને નાશવંત વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી ચોથા નંબરે છે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ એટલે કે વસ્તુના માલિકીપણા તથા વપરાશના સ્વરૂપના આધારે વસ્તુના બે પ્રકાર પાડી શકાય એક ખાનગી વસ્તુ અને બીજા નંબરે છે જાહેર વસ્તુ સૌથી પહેલાં આપણે જોઈશું ખાનગી વસ્તુ તો મિત્રો ખાનગી વસ્તુ એટલે કે જે વસ્તુની માલિકી ખાનગી હોય વ્યક્તિગત હોય અને વસ્તુના વપરાશનો નિર્ણય ખાનગી વ્યક્તિ એટલે કે પોતે લે તેવી વસ્તુઓને ખાનગી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે ખાનગી વસ્તુઓમાં સ્પર્ધાત્મકતાનો ગુણ અને વંચિતતાનો રહેલો છે એટલે કે એક વસ્તુનો એક વ્યક્તિ વપરાશ કરે ત્યારે બીજી વ્યક્તિ તે વસ્તુનો વપરાશ કરી શકતો નથી તે સ્પર્ધાત્મકતાનો ગુણ ધરાવે છે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ બિસ્કિટ ખાય છે તો એ બિસ્કીટ બીજી વ્યક્તિને આપી શકાતું નથી કારણ કે એ બિસ્કીટ એ પોતાનું છે એના ઉપયોગ માટે છે બીજી રીતે આપણે જોઈએ કે ખાનગી વસ્તુઓ વંચિતતાનો પણ ગુણ ધરાવે છે જે વ્યક્તિ કિંમત ન ચૂકવે તેને જે તે વસ્તુના વપરાશમાંથી વંચિત રાખી શકાય છે દાખલા તરીકે કિંમત ન ચૂકવે તેને મોબાઈલ ફોન વાપરવા મળી શકતો નથી અને જે કિંમત ચૂકવે છે તેને મોબાઈલ ફોન વાપરવા મળે છે તો મિત્રો આમ આપણે કહી શકીએ કે ખાનગી વસ્તુઓ એ પોતે પોતાના માલિકીની છે પોતે ઈચ્છે ત્યારે વાપરી શકે છે જોઈ શકે છે એટલે કે તેની માલિકી વ્યક્તિગત હોય છે બીજા નંબરે જોઈએ જાહેર વસ્તુઓ તો જાહેર વસ્તુઓમાં બિન સ્પર્ધાત્મકતા અને બિનવંચિતતાનો ગુણ ધરાવે છે અહીંયા બિન સ્પર્ધાત્મકતા એટલે એક વ્યક્તિ વસ્તુનો વપરાશ કરે તો પણ બીજી વ્યક્તિના વપરાશમાં ઘટાડો થતો નથી દાખલા તરીકે બગીચાનો લાભ એક વ્યક્તિ લે ત્યારે બીજાના લાભમાં ઘટાડો થતો નથી બીજું છે બિનવંચિતતા એટલે કે કિંમત ન ચૂકવે તેને વસ્તુ કે સેવાના લાભમાંથી વંચિત રાખી શકાતો નથી તો મિત્રો અહીંયા તમે સમજી ગયા હશો કે જાહેર વસ્તુઓ એ કોઈની માલિકીનું હોતું નથી કોઈ પણ વ્યક્તિ તેનો વપરાશ કરી શકે છે ઉદાહરણ દ્વારા તમે સમજી ગયા કે જાહેર બગીચો તો જાહેર બગીચો એ કોઈની માલિકીનું નથી કોઈ પણ વ્યક્તિ તેનો વપરાશ કરી શકે છે જાહેર રસ્તા એ કોઈ માલિકીનું નથી કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે જાહેર બસ એ કોઈ માલિકીનું નથી કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે એટલે કે જાહેર વસ્તુઓમાં સ્પર્ધાત્મકતા અને વંચિતતાનો ગુણ રહેલો નથી ત્યાર પછી પાંચમા નંબરે છે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ તો મિત્રો અહીંયા આપણે સમજવાનું છે કે વપરાશી વસ્તુઓ કોને કહેવામાં આવે છે અને ઉત્પાદક વસ્તુઓ કોને કહેવામાં આવે છે જે વસ્તુઓ સીધી જ રીતે વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે એટલે કે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે તે વપરાશી વસ્તુઓ છે અને જે ઉત્પાદક પ્રક્રિયામાં ભાગ લઈ તુષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થાય તે ઉત્પાદક વસ્તુઓ છે દાખલા તરીકે ખોરાક તો ખોરાક માનવીની જરૂરિયાતો સીધી જ રીતે સંતોષે છે માટે આ વપરાશી વસ્તુઓ છે પરંતુ ખોરાક તૈયાર કરનાર વાસણ જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે એ ઉત્પાદક વસ્તુઓ છે તૈયાર કપડાં તો તૈયાર કપડાં જરૂરિયાતને સીધી રીતે સંતોષે છે માટે આ વપરાશી વસ્તુ છે પરંતુ કપડા બનાવવામાં વપરાતું કપાસ કે કપાસના ઉત્પાદનમાં વપરાતા સાધનો જરૂરિયાતને સીધી રીતે સંતોષી શકતા નથી માટે આપણે કહી શકીએ કે આ ઉત્પાદક વસ્તુઓ છે તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે વપરાશી વસ્તુઓ કોને કહેવામાં આવે છે અને ઉત્પાદક વસ્તુઓ કોને કહેવામાં આવે છે બીજું કે વસ્તુઓના પ્રકારોના આપણે કુલ પાંચ મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે અને પરીક્ષાની અંદર આ પ્રકારો વિશે પૂછાતું હોય છે મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર બે પ્રકારના અભ્યાસ કરી ચૂક્યા એક છે કિંમત અને મૂલ્ય અને બીજા નંબરે છે વસ્તુઓ અને સેવાઓ આ બંને ટોપિકોને તમારે સારી રીતે સમજવાના છે તૈયાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો થેન્ક યુ